લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 6 બેઠકના ઉમેદવારોના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલ્યા છે, જ્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે, તો કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્ર મુજપરા અને નારણ કાછડિયાની ટિકિટ કાપવામાં આવી છે. સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુજપરાના સ્થાને ચંદુભાઈ સિંહોરા અને અમરેલીથી નારણ કાછડિયાના સ્થાને ભરત સુતરિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે. આ પહેલાં ભાજપે 13મી તારીખે બીજી યાદી જાહેર કરી હતી, જેમાં 7 ઉમેદવારોના નામ હતા. ભાજપે નવી યાદીમાં 2 જગ્યાએ ઉમેદવાર બદલ્યા છે, જેમાં વડોદરા સીટ માટે પહેલાં જાહેર થયેલા ઉમેદવાર રંજન ભટ્ટની જગ્યાએ ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપી છે, જ્યારે સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને બદલી શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. આમ વડોદરામાં મહિલા ઉમેદવાર બદલી પુરુષ ઉમેદવાર, જ્યારે સાબરકાંઠામાં પુરુષ ઉમેદવાર બદલી મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. કોંગ્રેસે હજુ 8 સીટ પર પોતાનો ઉમેદવાર જાહેર કર્યા નથી. ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, જેપી નડ્ડા સાહેબ, અમિત શાહ સાહેબ, તેમજ અમારા અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ચંદ્રભાઈ પટેલ, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. શાંતિથી સંગીતનો કાર્યક્રમ સાંભળવા માટે આવ્યો હતો. મને કોઈ ફોન પણ નથી આવ્યો ને મને કશો ખ્યાલ પણ નથી, અને અચાનક જ આપના માધ્યમથી, બધા લોકોના માધ્યમથી મને અભિનંદન મળવાના શરૂ થયા ત્યારે મને વાતનો ખ્યાલ આવ્યો. પણ મેં જેવું આપને કહ્યું એ રીતે કે વડોદરાના તમામ અમારા વડીલ નેતાશ્રીઓ અને તમામ મોવડી મંડળ, તમામે તમામ માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના જે સંકલ્પ છે, વિકસિત ભારતનો સંકલ્પ, એના માટે પ્રયત્ન કરતા હોય છે. એટલે કોણ ઉમેદવાર છે કોણ નહીં એ બાબત તદ્દન અસ્થાને છે. ભાજપનો એક કાર્યકર, કોઈ પણ ઉમેદવાર આવે એના માટે પોતાનું 24 કલાક સમયની આહુતિ આપી અને કામ કરતો જાય. મેં શિક્ષિકા તરીકે કામ કર્યું છે, મેં શાળામાં અને વર્ગોમાં બાળકોના ભવિષ્યનું ઘડતર કર્યું છે, હવે પ્રજાના કામ કરવા જઈ રહી છું ત્યારે પ્રજા મને ચોક્કસ એમના આશીર્વાદ આપશે એવો મને વિશ્વાસ છે. ભીખાજી ઠાકોર મારા ભાઈ સમાન છે, હું એમને પણ આશીર્વાદ લેવા જવાની છું અને એમના આશીર્વાદથી હું અરવલ્લી જિલ્લામાં પણ એમના સપોર્ટથી આગળ વધી. જીતનો વિશ્વાસ 100%, મને પ્રજા ઉપર વિશ્વાસ છે, દરેક કાર્યકર્તા ઉપર મને ભરોસો છે. વિકાસ કાર્યો આગળ કરીશું અને વિકાસના નામે હું વોટ માંગીશ, એટલે મને પૂરેપૂરો ભરોસો છે કે મને વિજય પ્રાપ્ત થશે. માન્ય વડાપ્રધાન સાહેબનો આખો ખૂબ આભાર માનું છું. મહિલા સશક્તિકરણ પ્રમાણે એમણે જે કરી બતાવી છે એ પ્રમાણે જે મહિલાની ટિકિટ આપી છે, એક ઠાકોર મહિલા તરીકે મને ટિકિટની પસંદગી કરી છે, તો હું ઠાકોર તરીકે અને દરેક સમાજને સાથે રાખીને હું કામ કરવા માંગુ છું. મને ટિકિટમાં હું પાયાનો કાર્યકર છું. સંગઠનના બધાને મારા ઉપર લાગણી હતી અને એના કારણે હું જમીન લેવલનો કાર્યકર છું, સુરેન્દ્રનગર લોકસભાનો કાર્યકર છું અને બધા કાર્યકર સંગઠનની મારા ઉપર લાગણી હતી. એના કારણે પાટીલજી, રત્નાકરજી, દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અમિત શાહ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એની મને આનંદ છે. જ્યારે આપ વિસ્તાર માટે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી, અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ વિસ્તારની ત્રીજી વખત સેવા કરવાની તક આપી, એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું. ખાસ કરીને જ્યારે આ વિસ્તારની જૂનાગઢ લોકસભાની વાત આવે તો 14માં પણ જુઓ કે છેલ્લે જ ડિક્લેર થઈ હતી, 19માં પણ છેલ્લે ડિક્લેર થઈ હતી અને 24માં પણ છેલ્લે જ ડિક્લેર થઈ, અને ખાસ કરીને જ્યારે કાર્યકર્તાઓનો જે ઉત્સાહ હતો એના ઉપર મને વિશ્વાસ હતો. ભગવાન સોમનાથ અને મા ભવાનીના આશીર્વાદ હંમેશા મારા તરફ.